નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. હું છું મનોજ શર્મા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સત્તાના હુંકારમાં અમે આવી ગયા છે વલસાડ, અને વલસાડમાં રાજકીય પરિસ્થિતિ શું છે, મતદારો કોને મત આપશે, અને ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, ખાસ કરીને દીકરીઓ, એ આ ચૂંટણીને લઈને શું વિચારે છે, કયા મુદ્દાઓ છે, એ નેતાની પસંદગી કેવી રીતે કરશે, અને મતદાન પહેલાં તેઓ શું વિચારે છે, આ દીકરીઓ સાથે જ આપણે ચર્ચા કરીશું. બેટા, આજે ચૂંટણી છે, તમે તો ફર્સ્ટ ટાઈમ વોટ કરવાના છો, કયા મુદ્દાઓ છે જે તમે ધ્યાનમાં રાખવાના છો? આ વખતે ગામમાં સુધારો, મોંઘવારી થોડી ઓછી કરવાની, એજ્યુકેશન સિસ્ટમને થોડું સુધાર આપવાનો, થોડું મહિલાઓ માટે યોજના કરાવી. બેટા, આપ મતદાન કરતા પહેલા શું વિચારશો કે આ વ્યક્તિને વોટ આપો કે આ પાર્ટીને, તો શું જોશો તમે એમાં? નેતા એમ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ પણ જોઈએ, એમ સાથે સાથે એમ કામ કરે, પછી આ સ્વચ્છતાને કંઈ રિલેટેડ કંઈ યોજના કરે, પછી મહિલાઓ માટે સેફ યોજના કોઈ કરે. પણ આટલું તો છે, હજુ કેટલું સેફ, એટલે ક્યાં ક્યાં તકલીફ પડે છે બેટા? હમણે વુમન્સને એટલું બહાર ફરવાનું છૂટ નથી, પ્લસ ફેમિલી વાળાને જ પણ બીક રહે છે કે આટલા વાગે મારી છોકરી બહાર જશે તો એમને તકલીફ પડશે અને કંઈ ઊંચનીચ થશે, તો એના માટે સરકારે કરવા જોઈએ કંઈ. બેટા, આપે જે મુદ્દાઓ કીધા કે ભાઈ વિકાસ છે, ડેવલપમેન્ટ છે, મત આપતા વખતે જાતિ ધર્મ, આ મારા ગામનો છે, આ મારા સગાનો છે, આ મારા પડોશી છે, એવું વિચારીને મતદાન થાય છે કે પછી જોવે છે કે કોને મત આપીએ તો આપણું ડેવલપમેન્ટ? હા, કામ જોઈને જ વોટ આપવું જોઈએ, એ જ સાચું પણ કહેવાય. અમે પણ એવું જ કરીશું. આપ શું વિચારો છો ચૂંટણીને લઈને, શું થવું? કામને જોઈને જ વોટ આપીશું. એટલે શું કામ જુઓ તમે વ્યક્તિમાં? તમારી પાસે આવે એ લોકો તો બધું કહેશે કે અમે તમારા માટે આ કરીશું તે કરીશું, તમે એમને શું કહો છો? તમારી સામે નેતા આવી જાય તો આ થવું જોઈએ એવું તમે શું કહો? કામ. કયું કામ? રસ્તાઓ, એજ્યુકેશન, ખેડૂતો માટે પણ કંઈ કરવું જોઈએ ને. ખેડૂતો એટલી મહેનત કરે, તેમને ઓછું વેતન મળે, એટલે ખેડૂતો માટે તો કંઈ કરવું જ જોઈએ. અમે તો ગામના વિસ્તારના છીએ ને. બેન, આટલા બધા રેલીઓ પ્રચાર થઈ, આટલી બધી રેલીઓને પ્રચાર થઈ રહ્યા છે, તો બધા બધી વાતો કરી રહ્યા છે કે અમે આમ કરીશું તેમ કરીશું, કઈ વાત તમને સ્પર્શ કરી રહી છે કે આ વાત બહુ જોરદાર છે જે આ ચૂંટણીમાં થઈ રહી છે? કોઈ એવી વાતો, એવું કશું જ નથી એ લોકો કહે છે, પણ થતું તો નથી. એટલે એ લોકોએ પહેલા તો કામ કરવા જોઈએ અને પછી વોટ માંગવા જોઈએ, જેથી બધાને એ લોકોનું રિઝલ્ટ ખબર પડે અને પછી લોકો વોટ આપે. બેટા, આ જે વિસ્તાર છે ત્યાં વાપી જેવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ છે, તો એન્વાયરમેન્ટનો જે મુદ્દો છે, પોલ્યુશન, એર પોલ્યુશન, એવું કોઈ જગ્યાએ નેતાઓ વાત નથી કરતા. તમારા જેવા જે યુવાનો છે આ વસ્તુને ગંભીરતાથી લે છે કે પછી આપણે પણ રોડ, રસ્તા, ગટર? યુવાનો માટે તો હમણે એન્વાયરમેન્ટ બહુ જરૂરી છે, કેમકે બહુ જ પ્રદૂષણ વધી રહ્યું છે અને બહુ જ બધાની હેલ્થ ઇસ્યુ થતું છે, સ્કિન ડાયસિસ થતું છે અને બધું જ થતું છે હમણે. બેટા, આપ માનો કે મુખ્યમંત્રી બની જાઓ, શું કરો આ રાજ્ય માટે, શહેર માટે? સૌપ્રથમ તો લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ સમજવા જોઈએ, એ લોકોને શું જરૂરિયાત છે, શું જોઈએ છે, એ લોકો શું કરવા માંગે છે, એ માટેની સૌપ્રથમ તો કાળજી લેવી જોઈએ, એ લોકોને પૂછીને કામ થવા જોઈએ. પણ એ તો તમે પૂછો, તમારા જહનમાં કઈ છે કે હું આ વસ્તુ કરી દઉં જો મુખ્યમંત્રી હોઉં? સાફ સફાઈ ફર્સ્ટ, સ્વચ્છતા ફર્સ્ટ. આપ શું કરો માનો કે મુખ્યમંત્રી બની જાઓ તો? ખેડૂતો માટે કઈ શું, એટલે તમારા કઈ વિઝન? એમને કઈ સારું વેતન મળે, પોતાનો રોજગાર સારો મળે, એટલે એ લોકોને પાકના દામ મળી. હા, એ લોકોને ધારો કે વરસાદ વધારે આવ્યો, તેમનો પાક ખરાબ થઈ ગયો, તો તેમને પોતાનો થોડો ખર્ચો મળી રહે. બેટા, આપ છેલ્લો સવાલ તમને છે કે તમે માનો કે મુખ્યમંત્રી બની જાઓ, શું કરો? તો સૌપ્રથમ તો જે બેરોજગાર હોય એમને રોજગારીના કાર્ય કરવા માટે સૌપ્રથમ એ લોકોનું વ્યવસ્થા કરો, જેથી કોઈ બેરોજગાર નહીં રહે અને પોતાના ખર્ચે પોતાનું ઘર ચલાવી શકે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ એ દીકરીઓ છે જે ફર્સ્ટ ટાઈમ વોટ કરવા માટે જઈ રહી છે, અને વલસાડના જે શહેરમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મતદાન કરવા માટે મતદાતાઓ તૈયાર છે, મત લેવા માટે નેતાઓ એમની પાસે જઈ રહ્યા છે અને અલગ અલગ વચનો પણ આપી રહ્યા છે. પરંતુ નેતાઓના ભાષણોની વચ્ચે મતદારો શું માંગે છે,
તે જાણવાનો આ એક નાનકડો પ્રયાસ હતો. કેમેરામેન શ્યામ સોનવણે સાથે મનોજ શર્મા, લોકસત્તા જનસત્તા, વલસાડ.